હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી પાછા મળી રહ્યા છીએ કરંટ વિથ જીકે સિરીઝની સાથે. હા મિત્રો, તમે જો હજુ એજ્યુ સફર પરિવારની અંદર નવા હોય, એજ્યુ સફર પરિવારની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વળજો. વિડીયોને બને તેટલો છે તમારા ફ્રેન્ડ સર્કલ, સ્વજન મિત્રોમાં શેર કરજો, જેથી કરીને દરેક તેનો લાભ લઈ શકે. અને હા, વિડીયોને લાઈક કરવાનું તો હવે ભૂલવાનું નથી. અને અહીંયા તમને મનગમતી કોઈ પણ કમેન્ટ્સ લખજો ખાસ. અને બીજું કે તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને એજી સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ ડાઉનલોડ કરી વળજો, જેથી કરીને તમામ અપડેટ્સ માહિતી તમને મળતી રહેશે. ચાલો જોઈએ આજનું કરંટ. આજનો દિવસ એટલે કે 28 ડિસેમ્બર. આપણને ખ્યાલ છે 28 ડિસેમ્બર એટલે આપણે ગુજરાતના મહાન એવા ઉદ્યોગ કરતા તેમનો આજે જન્મદિવસ છે. અહીં આપણે ઇમેજ જોઈ શકીએ છીએ, ધીરુભાઈ અંબાણી. તેમનો આજે જન્મદિવસ છે. મૂળ નામ છે ધીરજલાલ હીરાચંદ અંબાણી. અહીંયા એક સાથોસાથ ગુજરાતી ગ્રામર મુદ્દો પણ લઈ લઈએ કે જ્યારે પણ છે એ કોઈ નામ હોય અને નામની અંદર જ્યારે છે ઉલ્લેખ વ્યક્તિનો કરતા હોય ત્યારે જોડણીની અંદર છે છૂટછાટ મળે છે, જોડણીમાં ફેરફાર કરી શકે છે. અહીંયા આપણે જસ્ટ જોઈએ કે હીરાચંદ બરાબર, તો જ્યારે ખરો શબ્દ એના હીરા ઉપરથી પડેલો છે, પરંતુ વ્યક્તિ પોતાના નામની અંદર જોડણીમાં સુધારો કરી શકે છે, ફેરફાર કરી શકે છે. વિશેષ આપણે ધીરુભાઈ અંબાણી વિશે જોઈએ તો તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932 રોજ ચોરવાડ જુનાગઢની અંદર થયો છે. ચોરવાડ એટલે આપણને ખ્યાલ છે કે રમણીય એવું સ્થળ છે અને જ્યાં લીલી નાઘેર આવેલી છે. આસપાસનો જે ક્ષેત્ર વિસ્તાર છે ખૂબ જ રમણીય વિસ્તાર છે, ક્યારેક સમય મળે તો ફરવાનું ભૂલશો ને મિત્રો. આગળ જોઈએ, ધીરુભાઈ અંબાણી એક સારા ઉદ્યોગપતિ હતા કે જેમણે છે 1962 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના વિશે આપણે જોઈએ, એક મેપ દ્વારા સમજીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ક્યાં આવેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપણા ગુજરાતની અંદર આવેલું છે. તમને ખ્યાલ જ છે કે ગુજરાતની અંદર છે જામનગર જિલ્લો, અને જામનગર જિલ્લો એટલે કે દરિયા કિનારાની આસપાસનો જિલ્લો કે જ્યાં સચાણા બંદર આવેલું છે, જ્યાં જહાજ ભાંગવાનો છે ઉદ્યોગ પણ વિકાસ પામેલો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મોટી ખાવડી ક્ષેત્ર વિસ્તારની અંદર કે ત્યાં છે આ મોટી ખાવડી છે, અને ત્યાં તમે જોઈ શકો છો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેનો આખો છે પ્લેટફોર્મ ત્યાં આવેલું છે. આ જે ક્ષેત્ર વિસ્તાર છે એ ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે આપણા વિશ્વની અંદર સૌથી મોટામાં મોટી જો રિફાઇનરી હોય તો એ રિલાયન્સ રિફાઇનરી છે. હવે આગળ આપણે જોઈએ કે સાથોસાથ અહીંયા એક બીજો ગુજરાતી મુદ્દો પણ લઈ લઈએ કે અહીંયા જો તેમણે છે ખરેખર એનો અર્થ એવો થાય કે તેનેનું એ માનાર શબ્દ મુકાતો હોય છે કે તેમને થાય, અને જો તેણેનું એવો શબ્દ હોય તો તેણેનું જગ્યાએ છે આપણે માનાર્થ એટલે કે માનભેર શબ્દ માટે છે તેમણે એવો શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વિશેષ વાત એ છે, કારણ કે એ આપણા ઉદ્યોગપતિ અને એમને પોતાની જે કામગીરી કરી છે તેના અર્થ ભૂતકાળની અંદર છે તેના જીવન ઉપર છે એક ફિલ્મ પણ બની ચૂકી છે. ફિલ્મનું નામ છે ગુરુ. ધીરુભાઈ અંબાણીએ પદ્મભૂષણ ઉપરાંત ઘણા ઉદ્યોગ જગતના જે એવોર્ડો પ્રાપ્ત થયેલા છે એ ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું હોવાને કારણે એમને એવોર્ડો પ્રાપ્ત થયા છે. બીજું જોઈએ કે તેમનું મૃત્યુ ક્યારે થયું હતું, તો 6 જુલાઈ 2002 રોજ છે મુંબઈ ખાતે તેમનું મૃત્યુ થયું હતું. ઘણી લાંબા સમયગાળા દરમિયાન કે તેમને બીમારી થવાને કારણે છે ઘણા ડોક્ટરો પણ બોલાવવામાં આવ્યા, પરંતુ છે એ સંજોગ અવસાદ છે તેમનું મૃત્યુ થયું છે. બીજા ગુજરાતના આજના ન્યૂઝ જોઈએ તો આજે એટલે કે 28 ડિસેમ્બર, તો કે તે દિવસે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ 2019 કોન્ફરન્સની અંદર છે કેટલા દેશો ભાગ લેવાના છે, તો એમની અંદર 53 આંતરરાષ્ટ્રીય વેપારી મંડળો ભાગ લેવાના છે. એ આપણે ઇમેજ પણ જોઈ શકીએ છીએ. ખાસ આમાંથી પૂછાઈ શકે એવું આપણા માટે અગત્યનું છે કે વાઇબ્રન્ટ ગુજરાત એમની ઇમેજની અંદર આવેલો લોગો કયો છે, શેપિંગ એ ન્યૂ ઇન્ડિયા બરાબર. ગ્લોબલ સમિટિ છે 2019 અંદર છે 18 થી 20 જાન્યુઆરીના રોજના સમયગાળા દરમિયાન એમનું આયોજન થવાનું છે. તો સાથોસાથ એમની વિશેષ વાત જોઈએ
તો 19 જાન્યુઆરીના રોજ આ વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન થવાનું છે કે જેમની અંદર ઉદ્ઘાટક તરીકે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી અને આપણા કેન્દ્રીય રાજ્યમંત્રી છે ગિરિરાજસિંહ છે એ ઉદ્ઘાટન સમારોહની અંદર ભાગ લેવાના છે અને તે કામગીરી આગળ વધારશે. બીજા વિશેષ ન્યૂઝ જોઈએ તો રાષ્ટ્રીય નીતિ આયોગે છે બીજા ડેલ્ટા રેન્કિંગની આજે છે જાહેરાત કરી છે. નીતિ આયોગ એના વિશે તો આપણે જાણીએ છીએ કે જે 2015ની અંદર એ સ્થાપના થઈ નીતિ આયોગની. એ પહેલા નીતિ આયોગ છે એ આયોજન પંચ તરીકે ઓળખાતું હતું, પરંતુ છે 2015 પછી નામકરણ બદલી ગયું અને ત્યારબાદ તે નીતિ આયોગ તરીકે ઓળખાય છે. આ રેન્ક વિકાસના જુદા જુદા 6 મહત્વના ક્ષેત્રોમાં જૂનથી ઓક્ટોબર દરમિયાન અલગ અલગ જિલ્લાઓએ જે કંઈ પ્રગતિ કરી છે એ પ્રગતિને આધારે છે તેમને નામકરણ આપવામાં આવ્યું છે. જેમની અંદર પ્રથમ ક્રમે છે તમિલનાડુનો વિરુધુનગર જિલ્લો આવેલો છે. વિરુધુનગર જિલ્લો આ ક્યાં આવેલો છે? ચાલો આપણે એક મેપ દ્વારા જોઈએ તો જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આજે તમે જિલ્લો જોઈ શકો છો વિરુધુનગર અહીંયા છે, બરોબર મિત્રો? કે તેમણે છે પોતાના શ્રેષ્ઠ કામગીરી કરી અને પોતાનો બને તેટલો પોતાના જિલ્લાનો છે વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નને બાદ એમને છે આ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો બીજા નંબર ઉપર છે એ ઓડિશાનો નોપાડા જિલ્લો છે, તે દ્વિતીય ક્રમે આવ્યો છે. સાથોસાથ આપણે જીકે રિલેટેડ માહિતીઓ જોઈ લઈએ તો નીતિ આયોગ એના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ પણ મિત્રો પૂછાઈ શકે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેમની સ્થાપના છે એ 1 જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી. હમણાં આપણે ચર્ચા કરી કે અગાઉ એ પહેલાં છે આયોજન પંચ તરીકે ઓળખાતો હતો, જે 2015 પછી નીતિ આયોગ તરીકે ઓળખાય છે. એ આપણે અમિતાભ કાંત એમનો ઇમેજ પણ જોઈ શકીએ છીએ, જેથી પરીક્ષા લક્ષી છે ક્યારેક પૂછાઈ જાય તો ઇમેજ યાદ હોય તો ઓપ્શન પણ આપણે ક્લિક કરી શકીએ છીએ. સાથોસાથ એમના અધ્યક્ષ કોણ હોય છે, એટલે કે નીતિ આયોગના અધ્યક્ષ તો આપણને ખ્યાલ જ છે કે એ હંમેશને માટે વડાપ્રધાન હોય છે. હાલ આપણે ખ્યાલ છે જોઈએ છે તો શ્રી નરેન્દ્ર મોદી તેમના અધ્યક્ષ છે અને ઉપાધ્યક્ષ તરીકે છે રાજીવ કુમાર છે. પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે, તો રાજીવ કુમાર છે. આગળ બીજો વિશેષ ન્યૂઝ જોઈએ તો ભારતની છે 25મી હાઈકોર્ટ આંધ્રપ્રદેશમાં ખોલવામાં આવશે. અત્યાર સુધીમાં આપણને ખ્યાલ છે કે કુલ 24 હાઈકોર્ટો હતી અને હાલમાં છે 25મી હાઈકોર્ટ ખોલવાનો છે આદેશ પણ આપી દીધો છે. તો એ આંધ્રપ્રદેશના કયા શહેરમાં ખોલવામાં આવશે, તો કે અમરાવતી. હા, અમરાવતી એટલે આપણને યાદ છે કે એ અમરાવતી એ પાટનગર બનનારું છે. હાલમાં એની ઉદ્ઘોષણા પણ થઈ ગઈ છે, પરંતુ 10 વર્ષ સુધીનો સમયગાળો આપ્યો છે કે એ સમયગાળા દરમિયાન છે તેમની તમામ વહીવટી કામગીરી છે હૈદરાબાદ ખાતે થશે, પરંતુ 10 વર્ષ બાદ એ અમરાવતી તેમનું પાટનગર તરીકે છે ઉપયોગ કરવામાં આવશે. તો આપણે જોઈએ મેપ દ્વારા કે અમરાવતી છે ક્યાં આવેલું છે, તો એમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે આંધ્રપ્રદેશની અંદર અહીંયા આંધ્રપ્રદેશ તમે જોઈ શકો છો જે આપણું રાજ્ય છે તે, બરોબર, તેમની અંદર છે અહીંયા અમરાવતી આવેલું છે. યસ, કે આ જે ક્ષેત્ર વિસ્તાર તમે જોઈ શકો છો બરોબર ત્યાં છે એ અમરાવતી આવેલું છે. અને આ અમરાવતી છે એ એક બીજો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એ કઈ નદીના કિનારે આવેલું છે, તો અહીંયા જોઈ શકીએ છીએ કે કૃષ્ણા નદીના કિનારે આવેલું છે. આ જે તમને જોઈ શકો છો એ કૃષ્ણા નદી છે અને અમરાવતી હાલમાં છે ખૂબ જ વિકાસ પામનારું જો કોઈ શહેર બનનારું હોય તો એ અમરાવતી છે. કારણ કે ભારત સરકાર દ્વારા છે તેમને છે પાટનગર જાહેર કર્યું છે, એટલે સૌથી વધારે વિકાસના કામો પણ ત્યાં અત્યારે થઈ રહ્યા છે. આ છે અમરાવતી. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આ ઉચ્ચ ન્યાયાલય એમની કાર્યરત ક્યારે થશે, તો કે 1 જાન્યુઆરીથી એ કાર્યરત થશે, એટલે કે 2019નો પહેલો દિવસ. ત્યાંના સીએમ કોણ છે? ચંદ્રબાબુ નાયડુ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાલના છે આંધ્રપ્રદેશના સીએમ, પરીક્ષાની અંદર પૂછાઈ શકે. બીજા આગળના ન્યૂઝ જોઈએ તો 2 જૂન
2014 માં આંધ્ર પ્રદેશ માંથી તેલંગાણાનું અલગ રાજ્ય બન્યું હતું. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જે આંધ્ર પ્રદેશ છે ત્યાંથી છે તેલંગાણા જે અલગ રાજ્ય બન્યું હતું. ક્યારે મિત્રો બન્યું હતું? હા, કે 2 જૂન 2014 ના રોજ છે તે અલગ રાજ્ય બન્યું હતું. તેલંગાણા હાઈકોર્ટ હૈદરાબાદમાં આવેલી છે અને તેલંગાણા એ આપણા ભારતનું છે એ સૌથી છેલ્લે બનેલું રાજ્ય, એટલે કે 29મું રાજ્ય છે. આગળના ન્યૂઝ જોઈએ તો દ્વિજિંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. આમાંથી પ્રશ્ન બની શકે કે દ્વિજિંગ મહોત્સવનો પ્રારંભ ક્યાં થયો છે? તો યસ, કે એ મહોત્સવ આસામમાં ચિરાંગ જિલ્લો છે. ચિરાંગ જિલ્લો, ત્યાં આવેલી એક નદી છે, નદીનું નામ આપણે યાદ રાખીશું આયે. આયે નામની નદી છે, તેના તટ પર છે. 12 દિવસ સુધી આમનું આયોજન થયેલું છે. આ મહોત્સવની અંદર છે 15 લાખથી વધારે પ્રવાસીઓએ ભાગ લીધો છે. અને સાથોસાથ કે આપણે યાદ રાખીશું કે આ આસામની વાત છે, સાથોસાથ જીકે રિલેટેડ માહિતી, તો ત્યાંના મુખ્યમંત્રી કોણ છે? તો કે સર્વાનંદ, ત્યાંના મુખ્યમંત્રી છે સોનેવાલ, સર્વાનંદ સોનેવાલ. કે અને બીજું, અહીંયા ઇમેજ પણ તમે જોઈ શકો છો, એ આયોજન 29 તારીખ બરોબર અને સોમવારના દિવસે છે એમનું આયોજન થયેલું છે. આ મહોત્સવની અંદર છે કઈ કઈ ઇવેન્ટ શો આવશે? તો કે રમતો છે, ખાણીપીણી છે, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, અને આ સિવાય ત્યાંની સ્થાનિક પરંપરાગત જે રમતો છે એનો પણ ઉલ્લેખ, એનો ઉપયોગ થનારો છે. સાથોસાથ આમની અંદર જોઈએ તો કે આ કાર્યક્રમની અંદર કયા કયા દેશોએ સહયોગ આપ્યો છે કે ભાગ લેનારા છે? તો કે થાઈલેન્ડ, ભૂતાન, બાંગ્લાદેશના પ્રવાસીઓ ભાગ લેવાના છે. અહીંયા એક ગુજરાતી બીજો ગ્રામર મુદ્દો સાથે આવ્યો છે, તો એમને પણ વણી લઈએ. તો જ્યારે નામ, સર્વનામ કે કોઈ વિશેષણ વગેરેની યાદી હોય કે પછી એને એક સાથે હળંગ યાદીમાં દર્શાવવામાં આવ્યા હોય ત્યારે અલ્પવિરામ ક્યારે ઉપયોગમાં આવે એનો ઉલ્લેખ આપણે જોવાનો છે. તો યાદ રાખીશું કે જ્યારે છે છેલ્લા નામની પહેલા અથવા તેને ઉપરાંત એવા કોઈ શબ્દો આવી જાય, તો એવા શબ્દો આવ્યા પછી જે વાક્યની અંદર છેલ્લો શબ્દ આવે છે તેમની અંતે અલ્પવિરામ મૂકવામાં આવતું નથી. જસ્ટ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે જીવનમાં રોટી, કપડાં, મકાન. તો આમની અંદર આપણે રોટી, કપડાં અને એવો શબ્દ વચ્ચે મૂકી દઈએ તો પાછળ જે છેલ્લે મકાન શબ્દ આવે છે તો એની પાછળ પછી અલ્પવિરામ મૂકવાની જરૂર નથી. બીજું જોઈએ આંતરરાષ્ટ્રીય ન્યૂઝની અંદર, તો આંતરરાષ્ટ્રીય ન્યૂઝમાં છે રાજેશ સુબ્રમણ્યમ ફેડેસના એ સીઈઓ બન્યા છે. તો અહીંયા આપણે પહેલા તો ઇમેજ જોઈ શકીએ છીએ, સીઈઓ બનેલા છે રાજેશ સુબ્રમણ્યમ, કે તેઓ અમેરિકા સ્થિત મૂળ ભારતીય છે, હાલમાં તે અમેરિકાની અંદર નિવાસ કરી રહ્યા છે. આ ફેડેક્સને છે 2.8 કરોડની એક કુરિયર કંપની છે, એક મોટા માલિક કહી શકાય, ઉદ્યોગપતિ છે. આ રાજેશ સુબ્રમણ્યમ એ 1 જાન્યુઆરી 2019ના રોજ આ હોદ્દો સંભાળશે. ફેડેક્સના જે સીઈઓ બન્યા છે તે હોદ્દો સંભાળશે. સીઈઓનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. રમત જગતની જો વાત કરીએ તો પ્રાચી રાણાએ ગુજરાત ટેનિસ રેન્કિંગ સ્પર્ધાની અંદર ખિતાબ જીતી લીધો છે. આ ઇવેન્ટ્સને અહીંયા આપણે ઇમેજ જોતા જ આપણને ખ્યાલ આવી જાય કે આ સ્પર્ધાની અંદર છે નાના બાળકોની સ્પર્ધા હશે. યસ, કે એ 10 વર્ષથી નાના વયના જે બાળકો છે એમની આ સ્પર્ધા યોજાઈ હતી અમદાવાદ ખાતે, અને તેમની અંદર છે એ પ્રાચી રાણાએ છે ટેનિસ રેન્કિંગની અંદર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. બીજા વિશેષ ન્યૂઝની જોઈએ તો ટ્રેન્ટ બોલ્ટે છે 11 બોલમાં 5 વિકેટ ઝડપી એક નવો રેકોર્ડ બનાવ્યો છે, કે 11 જ બોલમાં એક સાથે 5 વિકેટ ઝડપનારે એક વિશ્વ રેકોર્ડ નવો બન્યો છે. તો સાથોસાથ ટ્રેન્ટ બોલ્ટ વિશે આપણે માહિતી જોઈએ, અહીં આપણે ઇમેજ પણ જોઈ શકીએ છીએ ટ્રેન્ટ બોલ્ટ, કે એ ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર છે. આ પહેલા 3 ખેલાડીઓએ છે 12 બોલની અંદર 5 વિકેટો ઝડપી હતી અને એને રેકોર્ડ બનાવ્યો હતો, પણ હાલમાં જ ચર્ચામાં છે કે જેમણે 11 બોલની અંદર 5 વિકેટ ઝડપી છે એટલા માટે વધારે મહત્વનું ગણી શકાય. આ રેકોર્ડ ટ્રેન્ટ બોલ્ટે છે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે જે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે એ ટેસ્ટ મેચની અંદર છે આ રેકોર્ડ બનાવ્યો છે.
ટ્રેન્ડ બોલ્ટે છે સાતમી વાર આવી રીતે એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનારો છે રેકોર્ડ બનાવ્યો છે. જો અત્યાર સુધીમાં એમને આ પાંચમી વખત આવો બનાવ બન્યો છે કે તેમને પાંચમી વખત છે એ અગિયાર બોલની અંદર અથવા તો અગિયાર બોલ સિવાય વધારે બોલમાં પરંતુ પાંચથી વધારે વિકેટો ઝડપનારો કોઈ રેકોર્ડ બન્યો હોય છે તો ટ્રેન્ડ બોલ્ટના નામે આ રેકોર્ડ સર્જાયો છે. બીજા વિશેષ કરણ ન્યૂઝ જોઈએ તો મનુ ભાકરે નેશનલ ટાઇટલ્સમાં મહિલા અને જુનિયર ઇવેન્ટ્સમાં છે ગોલ્ડ મેડલ જીત્યો છે. મનુ ભાકર વિશે તો આપણે ભૂતકાળમાં ઘણું બધું શીખી ગયા કે એશિયન ગેમ્સ, પેરા યુથ ઓલિમ્પિકના ગેમ્સની અંદર છે મેડલો મેળવનારા કોઈ હોય તો એ છે મનુ ભાકર. તે કઈ ઇવેન્ટ સાથે જોડાયેલા છે? શૂટિંગ સાથે. ઇમેજ પણ જોઈ શકે, ઇમેજની અંદર જ ખ્યાલ આવે કે હાથમાં એક બંદૂક છે એટલે કે શૂટિંગ સાથે તો હશે તે. યસ, કે આમની ઉંમર 16 વર્ષની છે. મનુ ભાકરે યુથ ઓલિમ્પિકની અંદર વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમની અંદર ચેમ્પિયન રહી ગયેલા એક ખેલાડી છે જે એર પિસ્તોલમાં સૌમ્યા ધ્યાનીએ ગોલ્ડ મેડલ જીત્યો છે અને જ્યારે છે એ વિભૂતિએ સિલ્વર મેડલ જીત્યો છે. તો આપણા માટે આમાં તે બે પ્રશ્નો અગત્યના છે કે મનુ ભાકરે નેશનલ ટાઇટલ માટે મહિલા માટે તો કે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જે સાથોસાથ પિસ્તોલની અંદર સૌમ્યા ધ્યાનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને વિભૂતિએ સિલ્વર મેડલ મેળવ્યો છે. આગળ જોઈએ ફૂટબોલ. એએફસી એશિયન કપ માટે એક ભારતીય ટીમ જાહેર થઈ છે. પહેલાં તો આ જે ટીમ જાહેર કરી એમની અંદર કુલ કેટલા ખેલાડીઓનો ભાગ સમાવેશ કરવામાં આવ્યો છે? તો યસ, કે એમની અંદર 23 સભ્યોની ટીમ જાહેર થઈ છે. 23 સભ્યો સાથે સમાવેશ થઈ અને ટીમ બની છે. આ એશિયન કપ માટે સુનિલ છેત્રી એ સુકાની રહેશે, કેપ્ટનશીપ નિભાવવાના છે. અને ભારત આ પહેલી મેચ એ 6 જાન્યુઆરીના રોજ થાઈલેન્ડ સામે રમનાર છે. તો 6 જાન્યુઆરીથી આ ભારતની ટીમ છે મેદાને આવનારી છે. તો એના માટે છે આગોતરું આયોજન થાય અને એશિયન કપની અંદર છે આ ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, એ ન્યૂઝ તમારે જો નોટની અંદર લખવાના બાકી હોય તો નોટમાં લખી વાળજો. સાથોસાથ પ્લે સ્ટોર ઉપર તમે જે એજ્યુસફર એપની અંદર કરંટ અપડેટ્સની અંદર જાશો તો આજે અહીંયા જે કાંઈ વિડીયો બનાવ્યો છે એની પણ ત્યાં તમને માહિતી મળી રહેશે. તેમાંથી પણ તમે નોટ બનાવી શકો છો. આવનારી એક્ઝામ માટે દરેક વિદ્યાર્થી મિત્રો એ છે ખૂબ જ તૈયારી કરી રહ્યા છે અને તૈયારી મિત્રો કરજો જ, કારણ કે આપણી પાસે હવે સમય ઓછો છે. યસ, અને બીજું છેલ્લે કે તમે હજુ એજ્યુસફર પરિવારની અંદર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાળો. બાજુમાં આવેલા નાનકડા એવા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો જેથી કરીને નવા અપડેટ્સ થતા તમામ વિડીયો તમને મળતા રહેશે. અને હા, બને તેટલો વિડીયોને છે શેર કરો, લાઈક કરવાનું ભૂલવાનું નથી, એક કમેન્ટ તો ચોક્કસ આપશો ને મિત્રો. હા, ઓકે, તો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો.